આ દિવસોમાં માત્ર બોલિવૂડ નહીં પણ સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને હવે તો મંત્રીઓ પણ ડીપ ફેકનો શિકાર બની રહ્યા છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ડીપ ફેકનો શિકાર બન્યા. સૌથી સારી વાત એ છે કે ગુજરાત પોલીસે તેના પર કાર્યવાહી પણ કરી. નમસ્કાર, આપની સાથે હું સેજલ. જીએસટી મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેકનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો. આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની સ્પીચનો આધાર લઈ ડીપ ફેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો. જીએસટી મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના ડીપ ફેક વિડીયો મામલે ફરિયાદ નોંધવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણની સ્પીચનો આધાર લઈને આ વિડીયો બનાવવામાં આવ્યો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે ડીપ ફેક વિડીયો ફેલાવવો એ ભ્રામક કૃત્ય છે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને એવું પણ કહ્યું કે ગુજરાત પોલીસે આ ડીપ ફેક વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આ ડીપ ફેક વિડીયો 8 જુલાઈના રોજ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો હતો, જેમાં નાણામંત્રી કહી રહ્યા છે કે સરકારને GST થી કેટલી આવક થઈ છે એ ન પૂછો. વિડીયો ક્લિપમાં સીતારમણ મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ગોપનીય માહિતી ટેક્સ કહેતા જોવા મળે છે. ચિરાગ પટેલ નામના વ્યક્તિએ તેના એક્સ હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો. તેનું એક્સ પ્રોફાઇલ પ્રમાણે ચિરાગ પટેલ અમેરિકામાં રહે છે અને આ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 336(4), 356, 353(b) તથા IT એક્ટ કલમ 66(d) પ્રમાણે ગુનો નોંધાયો છે. હવે એ પણ જાણી લઈએ કે ડીપ ફેક શું છે. ડીપ ફેક એક રીતે નકલી વિડીયો છે, જો કે આમાં AI ટૂલ્સનો ઉપયોગ કરીને ચહેરો, અવાજ અથવા અભિવ્યક્તિ એટલી ઝીણવટથી બદલવામાં આવે છે કે વાસ્તવિક અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ છે. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સના આગમન સાથે ડીપ ફેક વિડીયોના કેસમાં વધારો થયો છે, કારણ કે આ ટૂલ્સ દ્વારા વિડીયો સરળતાથી એડિટ કરી શકાય છે. સૌથી પહેલાં ડીપ ફેક કેસમાં મોર્ફિંગનો સમાવેશ થાય છે, જેના દ્વારા એક વ્યક્તિના શરીરમાં બીજી વ્યક્તિનો ચહેરો એડ કરવામાં આવે છે. ચહેરો બદલવાની સાથે વ્યક્તિના કપડાં, હાવભાવ અને અવાજ સાથે પણ છેડછાડ થઈ શકે છે. આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ મોટાભાગે પોર્ન સાઇટ્સમાં થાય છે. વ્યક્તિના ફોટોગ્રાફ્સને ન્યૂડ ફોટોમાં કન્વર્ટ કરીને આ સાઇટ્સ પર અપલોડ કરવામાં આવે છે. ડીપ ફેક્સના આગમન સાથે આઇડેન્ટિટીનું જોખમ પણ વધી ગયું છે, પણ હવે કાર્યવાહી પણ થશે એટલે ચેતીને રહેજો. માત્ર ડીપ ફેક નહીં પણ કોઈ પણ વિડીયોની તપાસ કર્યા વગર શેર ન કરતા. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.